हेलो बच्चों, सितेंद्री विद्यालय ऑनलाइन क्लासेस में तमारु स्वागत छे। अपना पुस्तकनु नाम शू छे? विकास गुजराती प्राइमर पार्ट टू। शू छे? विकास गुजराती प्राइमर पार्ट टू एज छे ने। ओके, तो आज आपणे स्टैंडर्ड सेकेंड में जोवाना छे फळोना नाम, एटले के फ्रूट्स नेम। शू जोवाना छे? फ्रूट्स नेम। तो आपणे जोईए तो शू छे? M A N G O, मैंगो। मैंगो एटले केरी। शू? मैंगो एटले केरी। तो मैंगो एटले केरी, के केरी फळોનો રાજા હોય છે એવું કહેવાય છે ને। જો તમને આ ફ્રૂટ્સ નેમ જો આવડતા હોય ને, તમને હિન્દી અને ઇંગ્લિશમાં તો આવડતા જ હશે, પણ આપણે જે ઇંગ્લિશના સ્પેલિંગ છે તે ફ્રૂટને ગુજરાતીમાં શું કહેવાય આજે આપણે તે શીખવાનું છે। આની પહેલાં પણ આપણે એકવાર જોયા હતા ને ફ્રૂટ્સને, આપણે રિવિઝન કરીએ છીએ એકવાર। ઓકે, પછી છે પી એ પી એ વાય એ। શું છે? પી એ પી એ વાય એ, પપાયા। પપાયાને ગુજરાતીમાં શું કહેવાય? પપૈયું। શું કહેવાય? પપૈયું। પછી છે ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન। વોટરમેલન એટલે ગુજરાતીમાં શું કહેવાય? તરબૂચ। અને હિન્દીમાં ખરબૂજ કહેવાય। શું કહેવાય? એને હિન્દીમાં તરબૂચ કહેવાય। ઓકે, પછી છે બી એ એન એ એન એ, બનાના। બનાના એટલે કેળું। બનાના એટલે ગુજરાતીમાં શું કહેવાય? કેળું। અને હિન્દીમાં કેલા કહેવાય। કહેવાય ને કેલા। પછી છે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ। ઓરેન્જને ગુજરાતીમાં શું કહેવાય? સંતરું। શું કહેવાય? સંતરું। અને હિન્દીમાં સંતરા કહેવાય। શું કહેવાય? સંતરા। પછી છે સ્વીટ લેમન, એસ ડબલ્યુ ડબલ્યુ ટી એલ આઈ એમ ઈ, સ્વીટ લાઈમ। સ્વીટ લાઈમ એટલે કે મોસંબી। શું? સ્વીટ લાઈમ એટલે કે ગુજરાતીમાં મોસંબી કહેવાય। પછી છે બી ઈ ડબલ આર વાય। શું? બી ઈ ડબલ આર વાય, બોર। શું કહેવાય ગુજરાતીમાં? બોર। અને હિન્દીમાં બેર કહેવાય। શું કહેવાય? બેર। પછી છે એ ડબલ પી એલ ઈ। શું? એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન। અને એને હિન્દીમાં સેબ કહેવાય। આ તો બધાને આવડતો જ હોય, આ સ્પેલિંગ તો બધાને આવડતો હશે, આવડે છે ને? શું કહેવાય હિન્દીમાં? સેબ કહેવાય। પછી છે સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ। શું? ચીકુ। તેને ગુજરાતીના પણ ચીકુ જ કહેવાય અને હિન્દીમાં પણ ચીકુ જ કહેવાય। ઓકે, પછી છે જી યુ એ વી એ, ગ્વાવા। શું? ગ્વાવા। ગ્વાવા એટલે જામફળ। શું કહેવાય ગુજરાતીમાં તેને? જામફળ। અને હિન્દીમાં તેને શું કહેવાય? અમૃત કહેવાય। શું કહેવાય? અમૃત। પછી છે જી આર એ પી ઈ એસ, ગ્રેપ્સ। ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। ગુજરાતીમાં શું કહેવાય? દ્રાક્ષ। અને હિન્દીમાં અંગૂર કહેવાય। શું કહેવાય? અંગૂર। ગ્રેપ્સ એટલે દ્રાક્ષ ને તેને હિન્દીમાં અંગૂર કહેવાય। પછી છે એમ યુ એસ કે એમ ઈ એલ ઓ એન, મસ્કમેલન। મસ્કમેલન એટલે ટેટી। શું? મસ્કમેલન એટલે ટેટી। અને તેને હિન્દીમાં ખરબૂજા કહેવાય। શું કહેવાય? ખરબૂજા। મસ્કમેલન તેને ગુજરાતીમાં ટેટી કહેવાય અને હિન્દીમાં ખરબૂજા કહેવાય। ઓકે, પછી છે આર ઓ એસ ઈ, રોઝ। એ ડબલ પી એલ ઈ એપલ, રોઝ એપલ એટલે કે જાંબુ। શું? રોઝ એપલ એટલે કે જાંબુ। અને એને હિન્દીમાં પણ જામુ કહેવાય। શું કહેવાય? જામુ। અહીંયા ગુજરાતીમાં જાંબુ આવે અને હિન્દીમાં જામુન આવે। ઓકે, પછી છે પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ, પોમગ્રેનેટ। શું? પોમગ્રેનેટ। પોમગ્રેનેટ એટલે તેને ગુજરાતીમાં દાડમ કહેવાય અને હિન્દીમાં શું કહેવાય? તેને અનાર કહેવાય। શું કહેવાય? અનાર। પછી છે સી યુ એસ ટી એ આર ડી, કસ્ટર્ડ।
APPLE એપલ, કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ. શું? કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ. અને તેને હિન્દીમાં શું કહેવાય? સીતાફળ કહેવાય. શું કહેવાય? સીતાફળ. અને શરીફા પણ કહેવાય છે. શું કહેવાય? શરીફા પણ કહેવાય. સીતાફળ અને શરીફા બંને કહેવાય છે. પછી છે PINE પાઇન, APPLE એપલ, પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. શું? પાઇનેપલ એટલે અનાનસ. અને તેને હિન્દીમાં પણ અનાનસ કહેવાય છે. પછી છે SUGAR શુગર, CANE કેન, શુગર કેન. શુગર કેન એટલે શેરડી. શેરડીને હિન્દીમાં શું કહેવાય? ગન્ના કહેવાય. ગન્નાના આપણે રસ આવે ને, શેરડીનો રસ, તો તેને ગન્ના કહેવાય છે. ઓકે, તો આની હું જે તમને PDF મોકલીશ તે તમારે CW એકવાર અને HW એકવાર લખી લેવાની છે અને તમારે પાકું પણ કરી લેવાનું છે. ઓકે, બાય.